नमस्ते विद्यार्थी मित्रों, जय भगवान। बधाने बधानु स्वास्थ्य सारी हशे एवी मारी आशा राखु छू। आपणे जे ऑनलाइन एज्युकेशन शुरू कर्युं छे एमां आगला लेक्चरमां मैं तमने कीधुं तुं के भाई प्राणी पेशीओना तमारे जे विविध चार्ट बनावी अने तमारे एनुं गृह कार्य करवानुं छे। आशा राखू के बधाए होमवर्क व्यवस्थित कर्युं हशे। चालो हवे जे आपणे आगलुं चेप्टर नवं चेप्टर चालू कर्युं हतुं एनो आज आपणे बीजो लेक्चर जोईए छीए के नैसर्गिक स्त्रोतो प्रकृति स्त्रोतो जेमां आपणे जोयुं हतुं जीवावरण वातावरण मृदावरण अने जलावरण भेगुं थई अने जीवावरणनी रचना करे छे। आ सिवाय आपणे जीवावरणना जैविक घटकों अने निर्जीव घटकोनी अंदर हवा पाणी अने जमीन विषे जोयुं हतुं अने आ चेप्टरनी अंदर आपणे एनो ज अभ्यास करवानो छे। सेमां आपणे सौ प्रथम आपणो श्वास हवा विषे अभ्यास करवानी शरूआत करी हती। तो चलो मित्रों हवे थोड़ूक हवा तरफ ध्यान दईए के आबोहवाना नियंत्रणमां वातावरणनी भूमिका। आवुं आपणे बुकमां टॉपिक आप्यो छे के आबोहवाना नियंत्रणमां वातावरणनी भूमिका शुं छे, કે વાત આબોહવા છે આપણી ફરતી કોરની હવા આબોહવા એનું નિયંત્રણ વાતાવરણ કઈ રીતના કરે છે, એની પાસે શું વિશિષ્ટતા છે, એમાં કઈ પ્રક્રિયાઓ થાય છે, એ પ્રક્રિયાઓ આજે આપણે જોવાની છે। એક તો આપણે ખબર છે કે ઉષ્માની મંદવાહક છે હવા, એ કેવી છે, ઉષ્માની મંદવાહક છે, વાતાવરણના તાપમાનને નિયંત્રિત રાખે છે, એટલે કે અચાનક જ તાપમાનમાં વધારો થવા દેતા નથી કે અચાનક જ તાપમાનમાં ઘટાડો થવા દેતા નથી, એટલે કે શું કરે છે, એને નિયત રાખે છે। જો મિત્રો વાતાવરણમાં અચાનક જ વધારો થઈ જશે અથવા તો અચાનક જ ઘટાડો થઈ જશે તો શું થશે, ઘટાડો અથવા તો વધારો થઈ જશે તો આપણું જીવન શક્ય છે નહીં, કેમ કે આપણે એ વાતાવરણ સાથે રહેવા ટેવાયેલા નથી। તો જો દિવસ દરમિયાન વધારો થતો અટકાવે તેમજ રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન તાપમાનનું પ્રમાણ વધતું ગરમીનું પ્રમાણ વધુ હોય, સૂર્યપ્રકાશ વધુ પ્રમાણમાં મળતો હોય તો અચાનક તાપમાનમાં વધારો થતાં પણ અટકાવે છે, અને રાત્રિ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ નથી મળતો તે દરમિયાન વાતાવરણમાં ઉષ્મા મુક્ત થવાની ક્રિયાને થી મેળવી છે, ઉષ્મા આપણે દિવસ દરમિયાન એને મુક્ત થવાની ક્રિયાને પણ મુક્ત થવાની ક્રિયાને શું કરે છે મિત્રો, ધીરી પાડે છે, તેથી વાતાવરણમાં તફાવત સર્જાતો નથી। ઓલું શું થાય, જો આ પ્રક્રિયા ન થતી હોત તો દિવસ દરમિયાન આપણે ઊર્જા મેળવા જ કરત અને તાપમાનમાં સતત વધારો થયા કરત, અને રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશ નથી મળતો જેથી અથવા તો એ ઊર્જાને આપણે શું કરીએ, ઝડપથી ગુમાવી દઈએ છીએ પ્રાપ્ત કરેલી ઊર્જાને, તો અચાનક જ દિવસના અને રાત્રિના તાપમાનમાં ખૂબ મોટો તફાવત સર્જાઈ જાય, તો આવું થતું નથી। તો કે નિયંત્રણ કોણ કરે છે, વાતાવરણ દિવસ દરમિયાન વધારો થવા દેતો નથી અને રાત્રિ દરમિયાન ઉષ્મા મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડે છે જેથી કરીને તફાવત સર્જાતો નથી ને આપણે આરામથી રહી શકીએ છીએ। હવે બીજું, ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સરખા અંતરે આવેલા છે, શું કીધું છે, ચંદ્ર તેમજ પૃથ્વી બંને સમાન અંતરે આવેલા છે છતાં પણ ચંદ્ર પર વાતાવરણ નથી। આપણે કીધું હતું જીવવા માટે વાતાવરણ જરૂરી છે, તો ચંદ્ર પાસે આ વાતાવરણનો અભાવ છે, જો વાતાવરણનો અભાવ હશે તો એ તાપમાનનો વધારો કે ઘટાડાને નિયંત્રિત કરી નહીં શકે, તો તેથી કરીને ચંદ્ર પર વાતાવરણ -190°C લઈ અને 110°C સુધી એમાં આવડો મોટો પ્રમાણમાં માઇનસથી પ્લસ લગી જાય છે, આવડા મોટા પ્રમાણમાં તફાવતો સર્જાય છે। આમ વાતાવરણના અભાવને કારણે તાપમાનમાં થતો મોટો તફાવત સર્જાય છે, વાતાવરણનો અભાવ છે ચંદ્ર પર તેથી ત્યાં તાપમાનમાં મોટો તફાવત સર્જાય છે, જ્યારે પૃથ્વી પર વાતાવરણ હાજર છે જેથી આવો તાપમાનનો તફાવત સર્જાતો નથી। મિત્રો આપણે બુકમાં એક પ્રવૃત્તિ આપી છે, ચાલો એ પ્રવૃત્તિ ઉપર થોડીક નજર ફેરવીએ। જો પ્રવૃત્તિમાં શું કીધું છે કે નીચેનાઓનું તાપમાન માપો, પાણીથી ભરેલું બીકર એક બીકર, બીજું છે માટી કે રેતીથી ભરેલું એક બીકર જેમાં માટી અને રેતી ભરેલી હોય એવું એક બીકર, એક બંધ શીશી લો, કાચની શીશી બંધ શીશી લો જેમાં થર્મોમીટર ઉપરથી બંધ શીશી, હવે આપણે એમાં થર્મોમીટર કેમ લગાવવું, તો કે એવું બૂચ આવે જેની અંદર કાણું હોલ હોય છે જેમાં આપણે થર્મોમીટરને પોરવી દેવાનું હોય છે, થર્મોમીટર લગાડેલ હોય છે, આ બધાને સૂર્યના પ્રકાશમાં 3 કલાક સુધી રાખો, હવે ત્રણેય વાસણોનું તાપમાન માપો, તે સમયે છાંયડામાં પણ રાખીને તાપમાન માપો। હવે આપણે એમાં જવાબ માંગ્યા છે આ પ્રવૃત્તિના, શું કીધું છે, હવે જવાબ આપો, પહેલું છે
पेलू अने बीजा माथी कोनु तापमान वधारे हशे, पानी थी भरेलू बीकर के माटी अथवा रेती भरेलू बीकर कोनु तापमान वधारे हशे, तो के रेती भरेला बीकरनुं तापमान वधारे हशे, केम के पानीनी सापेक्षे जमीननुं तापमान झड़पथी वधी जाय छे। पछी त्रीजुं छे मेळवेल निष्कर्षणने आधारे कोण सौथी पहेलुं गरम थशे, जमीन के दरियो। मैं कीधुं एम के जमीननुं तापमान सरळताथी वधी जाय छे, एटले के स्थळ विस्तार जमीन विस्तारनुं तापमान सरळताथी अथवा तो सौथी पहेला गरम थई जाय छे। शुं छायडामां हवानुं तापमान रेती के पाणीना तापमान जेटलुं ज होय छे? तो के ना, छायणामां हवानुं तापमान रेती के पाणीना तापमान जेटलुं होतुं नथी। अने तापमानने छायणामां केम मापवामां आवे छे? कारण के गरम प्रदेशनी अंदर ज्यां सूर्यप्रकाश होय छे त्यां शुं थई जाय छे? एनुं परावर्तन झड़पथी थाय छे, अने जेना कारणे तापमानमां फेरफार थई जाय छे, तेथी छायणामां तापमान मापवामां आवे छे। શું ચોથો પ્રશ્ન છે? શું બંધ સીસી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન અને ખુલ્લામાં લીધેલી હવાનું તાપમાન સમાન છે? તો કે ના, બંનેમાં તાપમાન સમાન નથી। આના કારણ વિશે તમે શું વિચારો છો? તો કે ગ્રીનહાઉસ ઇફેક્ટ। આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ વિશે આગળ પણ ચર્ચા કરીશું કે ગ્રીનહાઉસ ઇફેક્ટના કારણે આવું થાય છે। શું રોજિંદા જીવનમાં આપણે બીજા આવા કોઈ પ્રકારની ઘટનાથી વાકેફ છો તમે? કે આવી ગ્રીન હાઉસ ઇફેક્ટ અથવા તો આજે આપણે પ્રશ્ન પૂછ્યો છે એવી કોઈ ઘટના તમને ખબર છે? ચાલો યાદ કરો ઝડપથી। તો એવી એક ઘટના છે, કાર પાર્ક, બગીચાના ખુલ્લા વાતાવરણમાં આપણે જ્યારે ગાડીમાં કારની અંદર બારી અથવા તો દરવાજા પેક કરીને બેસીએ છીએ તો બહારનું તાપમાન વધારે ઠંડુ હોય છે, જ્યારે આપણે અંદરનું તાપમાન ગરમ થઈ જાય છે। જેમ જ આપણે જોયું કે રેતી અને પાણી એક સરખા દરથી ગરમ થતા નથી, તેમ તમે તેમને ઠંડા થવાના દર વિશેમાં વિચાર કરી શકો કે શું એમનો ઠંડો થવાનો દર પણ કંઈક જુદો જુદો હોવો જોઈએ? તો એ તમારે વિચારવાનું છે। ચલો વિચારજો થોડુંક વાર। હવે અહીંયા આપણે ધ્યાન આપી દઈએ કે હવાની ગતિ કઈ રીતના, કઈ બાજુ હવાનું ગતિ થશે। આપણે એમ કહીએ ને કે ભાઈ આ સાઈડથી પવન આવે છે, હવા આ સાઈડથી આવે છે કે આ સાઈડથી આવે છે, કેવી રીતના નક્કી થશે કે હવાની ગતિ, પવનની ગતિ કઈ દિશામાં છે? તો ગરમ દિવસ પછી હવાની ઠંડી લહેર આવી, આખો દિવસ તાપમાન ગરમ હોય, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ મળતો હોય એટલે સાંજના સમયે વાતાવરણ કેવું સરસ ઠંડું મજાનું થઈ જાય, આપણે ચાલવા જવાની પણ મજા આવે। તો કે ગરમ દિવસ પછી હવાની ઠંડી લહેર અને ગરમ હવામાનના અમુક દિવસો પછી, ઉનાળાના અમુક દિવસો પછી વરસાદની રાહત મળે છે। ઉનાળાના અમુક દિવસો પછી વરસાદ થાય છે, ચોમાસું આવે છે। તો કે આવા ફેરફાર કઈ રીતના સર્જાય છે? તો કે આ ઘટનાઓ વાતાવરણમાંના વાયુ ગરમ થવાથી અને પાણીની વરાળ બનવાથી થાય છે। વાતાવરણમાં જે કંઈ પણ વાયુઓ આવેલા છે એ વાયુઓ સૂર્યપ્રકાશ, પ્રકાશને લીધે ગરમ થવાથી અને જલજ સપાટી પરના પાણીનું સપાટી એ ગરમ થવાથી પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થાય છે, તેથી આ ઘટના સર્જાય છે। કઈ ઘટના? તો કે વાતાવરણમાં થતો ક્રમશઃ ફેરફાર। તો કે પવનનું સર્જન। તો કે આવી રીતના પવનનું સર્જન કેમ થાય છે, કઈ રીતના પવન બનતો હશે, કે ક્યારેક ઠંડો પવન આપણને મળે છે, ક્યારેક ગરમ પવન મળે છે, પવનની દિશા અલગ અલગ દિશામાં હોય છે, એક જ દિશામાં કન્ટિન્યુ પવનનું વહન થતું નથી, તો કે પવનનું સર્જન કેમ થાય છે? તો કે સૂર્યપ્રકાશ દ્વારા જે કંઈ પણ ઉર્જા પ્રકાશ આપણને મળે છે એ પ્રકાશ જમીન, સૂર્ય દ્વારા જે કંઈ પણ પ્રકાશ જમીન અને જળાશયોને મળે છે એનું શોષણ કરે છે અને મોટા ભાગા પ્રકાશનું પરાવર્તન કરી દે છે। પાછું શું કરે છે? પરાવર્તન કરી દે છે। સૂર્યમાંથી પ્રકાશ આવતો જ રહે છે સતત, ક્યાંય એવું આવ્યું કે કલાક એક સૂર્યપ્રકાશ રજા ઉપર ઉતરી ગયો સૂર્ય અને આપણે પ્રકાશ મળતો બંધ થઈ ગયો? નહીં મિત્રો, એવું નથી થતું। દિવસના સમયગાળા દરમિયાન આપણે પૃથ્વી પર સૂર્ય શું કરે છે? પ્રકાશ આપણને આપે છે અને એ પ્રકાશ ગ્રહણ ક્યાં થશે, શોષાશે ક્યાં? તો કે જમીન અને જળાશયો દ્વારા એનું શોષણ થશે। એ શોષણ તો કરે છે પરંતુ મોટા ભાગનું પાછું પરાવર્તન કરી છે, દીધું એટલું લઈ તો લીધું પણ જરૂર નથી એટલું પાછું વાળી દીધું, પણ એ પાછું ક્યાં જશે? વાતાવરણની અંદર। પાછું કંઈ સૂર્ય નહીં લઈ લઈએ કે ભાઈ મને આપી દો, ચાલો તમારે નથી જોતું તો હું રાખી લો, ક્યાં જશે? એ વાતાવરણમાં જશે, જેના કારણે વાતાવરણને નીચેથી ગરમ કરે છે, પરિણામે
वातावरण शुं थाय नीचेनुं वातावरण सपाटीनी नीचेनुं वातावरण केवुं थई जाय छे गरम थई जाय छे जेम जेम तमे ऊंचाईवाळा विस्तार पर जता जाओ एम तमने त्यां वातावरण केवुं थई जाय छे ठंडू थई जाय छे आपणे एम कहीए ने के ओहो गिरनार छे आपणे जूनागढमां तो गिरनार ऊपर चढ़ीए तो ऊपर एकदम ठंडी हवा मळे छे ठंडू वातावरण छे कारण के वातावरण के जे आ सूर्यप्रकाश द्वारा प्रकाश मळ्यो छे ए जळાશયો અને જમીન દ્વારા શોષાય તો છે પણ વધારાનું એ મોટા પ્રમાણનું પાછું પરાવર્તિત કરી દે છે જ્યાં છે ક્યાં વાતાવરણમાં જશે અને વાતાવરણને નીચેથી ગરમ કરે છે અને જેના કારણે પવનનું નિર્માણ થાય છે કે અમુક હવા ગરમ હશે અને અમુક હવા ઠંડી હશે જેના કારણે પવનનું નિર્માણ થાય છે તો મિત્રો પવનનું નિર્માણ તેના દ્વારા થશે તો કે વાતાવરણમાં નીચેની હવા ગરમ થવાને કારણે પવનનું નિર્માણ થાય છે તો પવનનું સર્જન થઈ ગયું તો હવે જોઈએ પવન તો બની ગયો ભાઈ પછી આપણે બુકમાં બે મુદ્દા આપ્યા છે કે દરિયાઈ પવનો અને જમીન પવનો ભાઈ જમીન પવન અને દરિયાઈ પવનો પવન તો બધેથી જતો હશે શું દરિયા ઉપરથી આવેલો જતો પવન દરિયાઈ પવન કહી દેશું કે જમીન ઉપરથી પવન પસાર થાય છે તો એને જમીન પવન કહી દીધો નહીં મિત્રો એની આખી એક ક્રમશઃ ઘટના છે જેથી કરીને એને દરિયાઈ પવનો અથવા તો જમીન પવનો કીધા છે સૌ પ્રથમ આપણે જોઈએ દરિયાઈ પવનો કોને કહેશું દરિયા પરના પવનો દરિયાઈ દિવસે જમીન પરની હવા વધુ શુષ્ક બને છે જ્યારે દિવસ દરમિયાન પ્રકાશન સૂર્યપ્રકાશ મળે છે આપણે આગળ જ વાત કરી હમણાં પ્રવૃત્તિની અંદર કે પાણીની કમ્પેરમાં રેતી અથવા તો જમીન કેવી થાય છે ઝડપથી ગરમ થઈ જાય છે ગરમ થાય છે એટલે ત્યાંની હવા કેવી થઈ જશે પાતળી ઓછી દબાણવાળી હવા થશે એટલે કે દિવસે જમીન પરની હવા વધુ ગરમ થાય છે ગરમ થાય છે એટલે એ શું કરશે ઉપરની તરફ ઉઠે છે જમીનથી ઉપરની તરફ હલકી થઈ ગઈ ઉપરની તરફ ઉઠે છે અને જેથી જમીન પર ઓછો દબાણનો વિસ્તાર સર્જાય છે જમીનના ભાગ ઉપર શું થઈ ગયું ઓછો દબાણનો વિસ્તાર સર્જાઈ ગયો કારણ કે ત્યાંની હવા ગરમ થઈ ગઈ ઝડપથી કેની કમ્પેરમાં તો કે દરિયાની કમ્પેરમાં શું થઈ ગઈ ઝડપથી ગરમ થઈ ગઈ અને ગરમ હવા એ ઉપર જતી રહી જેથી કરીને નીચે શું થયું દબાણ ઓછું સર્જાણું પરંતુ તેની હારોહાર સમુદ્ર પર વધારે દબાણ સર્જાશે દબાણ સર્જાતા વિસ્તારો સર્જાય છે કારણ કે જમીનની કમ્પેરમાં સમુદ્ર એ ઝડપથી ગરમ થતું નથી સમુદ્ર પરની હવા ઝડપથી ગરમ થતી નથી એટલે ત્યાં દબાણનો વિસ્તાર કેવો સર્જાશે વધારે દબાણ ઉત્પન્ન થશે પ્રેશર જમીન પર ઓછું પ્રેશરનો વિસ્તાર ઉત્પન્ન થયો જ્યારે સમુદ્ર પર વધારે પ્રેશરનો ઉત્પન્ન થશે અહીંયા એક વાત યાદ રાખજો હંમેશા પવનની ગતિ કઈ બાજુ હશે પવનની ગતિ હંમેશા ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ હશે કઈ બાજુ હશે ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ શું હશે પવનની ગતિ હશે તો અહીંયા જો નીચો દબાણવાળો વિસ્તાર ક્યાં સર્જાણો તો કે જમીન પર અને ઊંચો દબાણવાળો વિસ્તાર ક્યાં સર્જાણો તો કે સમુદ્ર પર તો હવે પવનની દિશા કઈ તરફ થશે તો કે દરિયા તરફથી જમીન તરફ કઈ બાજુ પવન જશે વધુ દબાણથી ઓછા દબાણ તરફ એટલે કે દરિયા તરફથી જમીન તરફ અહીંયા દરિયા તરફથી જમીન તરફ થશે એટલા માટેથી મિત્રો એમને દરિયાઈ પવનો કીધા છે કેવા પવનો કીધા છે દરિયાઈ પવનો ત્યારબાદ જોઈએ હવે જમીન પવનો કોને કહેશે હવે આના ઉપરથી આપણે ખબર પડી જ જાય કે ભાઈ આની ઊંધી પ્રક્રિયા થશે અહીંયા બધી દરિયા ઉપર જે દરિયાઈ પવનમાં જે પ્રોસેસ થાય એનાથી આખી ઉલટી પ્રોસેસ થશે તો કે આ વાત થઈ ગઈ આપણે દિવસ દરમિયાનની વાત કરી પણ રાત્રિ દરમિયાન શું થશે હવે રાત્રિ દરમિયાન હવા ઠંડી પડતી હોય ને તો ઠંડી પડવાનો દર ક્યાં વધારે છે હવા ઠંડી કઈ જગ્યાએ સૌથી વધારે પ્રમાણમાં થઈ જશે તો કે જમીન પવનોમાં રાત્રે જમીન અને સમુદ્ર શીત થાય છે બંને ઠંડા પડે છે કેમ કે સૂર્યપ્રકાશ નથી મળતો હવે જમીન પરની હવા છે વધુ ઝડપથી ઠંડી થઈ જાય છે જે દિવસ દરમિયાન ઝડપથી ગરમ થઈ ગઈ હતી એ રાત્રિ દરમિયાન કેવી થઈ જશે ઝડપથી ઠંડી થઈ જશે હવે ઠંડુ થઈ ગઈ હવા ભારે થઈ ઠંડી થઈ એટલે શું થશે વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થશે શું થશે વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થઈ જશે ત્યાં હવા ઠંડી થઈ ગઈ વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થયું હતું હવે જ્યારે સમુદ્ર પરની હવા હશે એ શું થશે ઓછું દબાણવાળા ઝડપથી એટલી ઝડપથી એની કમ્પેરમાં ઠંડી નથી થતી અને એટલી ઝડપથી ગરમય નથી થતી
એટલે શું થશે કે સમુદ્ર ઉપર ઓછા દબાણવાળા વિસ્તારનું સર્જન થશે અને આપણે જોયું કે ઊંચા દબાણથી નીચા દબાણ તરફ હવાનું વહન થાય છે એટલે અહીંયા ઊંચું દબાણ ક્યાં સર્જાણું તો કે જમીન તરફ જમીનમાં ઊંચું દબાણ સર્જાણું જમીનની હવા તરફ અને સમુદ્ર તરફ ઓછું દબાણ સર્જાણું તો વધુથી ઓછા તરફ એનું વહન થશે એટલે જમીનથી લઈ અને સમુદ્ર તરફ પવનનું વહન થાય છે તેથી તેને જમીન પવનો કીધા છે કેવા કીધા છે જમીન પવનો આમ હવાની ગતિ આ હવાની જે ગતિ છે એ તાપમાન જે સૂર્યપ્રકાશ દ્વારા આપણે તાપમાનમાં ઘટાડો કે વધારો થાય છે એ તાપમાન તથા દબાણ દબાણ કેમ તો કે હવા ગરમ થઈને પાતળી થઈ ગઈ હવા ઠંડી થઈ અને દબાણ વધારે સર્જ્યું તાપમાન તથા દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે જે પવન તરીકે અનુભવાય છે કે જે પવન તરીકે અનુભવાય છે આખી વાતનો એક આધાર યાદ રાખવા જેવો છે કે પવનની ગતિ દિશા હંમેશા ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ અને એક મુદ્દો હજી યાદ રાખી લ્યો કે જમીન પરની હવા એ ઝડપથી ગરમ પણ થઈ જાય છે અને ઝડપથી ઠંડી પણ થઈ જાય છે જો ઝડપથી ગરમ થશે તો એ ઉપર જતી રહેશે અને ઓછા દબાણવાળા વિસ્તારનું નિર્માણ કરશે અને ઝડપથી રાત્રિ દરમિયાન ઠંડી થશે તો વધુ દબાણવાળા વિસ્તારનું સર્જન કરશે તેથી આપણે કહી શકાય કે દિવસ દરમિયાન દરિયાઈ પવનો એટલે દરિયા તરફથી જમીન તરફ રાત્રિ દરમિયાન સમુદ્રીય પવનો સમુદ્રથી ક્યાંય જમીનથી સમુદ્ર તરફ જશે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ પવનની ગતિ આજે આપણે આટલું રાખીએ છીએ આગલા વિડીયો લેક્ચરમાં આનાથી આગળ અભ્યાસ કરશું બધારે વ્યવસ્થિત વાંચન કરવાનું છે અને જે પણ કવે ચાલ્યું છે તેનું આપણે ઘરે તમારે રિવિઝન કરવાનું છે અને હોમવર્ક કરવાનું છે.